मां अंबाना भक्तोनी आस्था सामे सरकारने झुकवू पड्यू छे। जी हाँ, सदियोथी चाली आवती परंपरा मुजब अंबाजी मां मोहनथाळनो प्रसाद यथावत रहेशे। अंबाजी मंदिर खाते छेल्ला घणा दिवसोथी प्रसादीने लईने चाली रहेला विवादनो आखरे अंत आव्यो छे। शक्तिपीठ अंबाजी मंदिरमां मोहनथाळना प्रसादने लईने चाली रहेला विवादमां भक्तोनी आस्थानी सौथी मोटी जीत थई छे। आजे गांधीनगरमां अंबाजीना मोहनथाळना प्रसादने लईने मुख्यमंत्रीनी अध्यक्षतामां मळेली बेठकमां મંદિરના ટ્રસ્ટી અને અન્ય પૂજારીઓ પણ હાજર રહ્યા હતા, જેમાં આ મુદ્દે નિર્ણય લેવાયો છે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું છે કે માય ભક્તો અને સંગઠનોની આસ્થાને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો હવે અંબાજીમાં ચીકીની સાથોસાથ મોહનથાળનો પ્રસાદ પણ મળશે। જો કે મહત્વનું છે કે અંબાજીનો પ્રસાદ મોહનથાળ સ્વરૂપે કોણ બનાવશે તે હજુ ટ્રસ્ટ આગળથી નક્કી કરશે। અમદાવાદમાં એએમસીના ચાર અધિકારીઓને કામમાં બેદરકારી બદલ 100 કોઝ નોટિસ ફટકારાઈ છે। કમિશનરની તપાસમાં અધિકારીઓની બેદરકારી સામે આવતા કાર્યવાહી હાથ ધરાઈ છે। ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલા એએમસીના ચાર અધિકારીઓને 100 કોઝ નોટિસ ફટકારવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન રાઉન્ડમાં નીકળ્યા હતા ત્યારે બેદરકારી સામે આવી હતી। ગંદકી, રખડતા ઢોર અને દબાણો બાબતે બેદરકારી થતાં તાત્કાલિક નોટિસ ઇસ્યુ કરી ખુલાસો માંગ્યો છે, જેમાં ઉત્તર ઝોનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર બીરેન શાહ તથા આસિસ્ટન્ટ ઇજનેર જીતેન્દ્ર ધાનાણી અને ચંદનસિંહ ભીલવાલ, નરેશ રાજપૂતને નોટિસ ફટકારવામાં આવી છે। સાથે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક નોટિસ ઇસ્યુ કરી ખુલાસો માંગવામાં આવ્યો છે। એસ્ટેટ વિભાગની યોગ્ય કામગીરી ન હોવાનું મ્યુનિસિપલ કમિશનરના ધ્યાને આવ્યું હતું, જેમાં મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને કાર્યવાહી હાથ ધરી છે। રાજ્યમાં એવા અનેક બ્રિજ છે જે જાણે મોતને આમંત્રણ આપતા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સંદેશ ન્યૂઝે તમામ વાસ્તવિકતા ચેક કરતા રિયાલિટી સામે આવી છે। મેટ્રો સિટી અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 12 બ્રિજ જર્જરિત હાલતમાં છે। આરટીઓ સર્કલ પર આવેલો સુભાષ બ્રિજ ખૂબ જ ખામીથી ભરેલો છે। આ બ્રિજ અંદાજે 50 વર્ષ જૂનો છે। સુરતના સરોલી બ્રિજ નજીક રોડ પર મોટું ગાબડું પડી ગયું છે, તો રાજકોટના ધોરાજીમાં પણ ટૂંક સમયમાં બનાવેલો નવા પુલમાં મસમોટા ખાડા પડી ગયા છે। વડોદરાના અમિતનગર બ્રિજ 10 વર્ષમાં ખખડધજ થઈ ગયો છે, જ્યારે પોરબંદરમાં નેશનલ હાઈવે ઓથોરિટીએ 6 વર્ષ પહેલા બનાવેલો ઓવરબ્રિજ આજ દિન સુધી કાર્યરત થયો નથી। આ તો થઈ 4-5 બ્રિજની વાત, પરંતુ રાજ્યમાં કુલ 63 બ્રિજ એવા છે જેની ખૂબ જ ખરાબ હાલત છે, અને અતિ ગંભીર બ્રિજની વાત કરીએ તો 23 એવા બ્રિજ છે જેની અતિ ગંભીર હાલત જોવા મળી રહી છે। વાત કરીએ ખદબદતા ભ્રષ્ટાચારની, તો વડોદરામાં અમિતનગર બ્રિજ 10 વર્ષમાં ખખડધજ બની ગયો છે। બ્રિજની સ્થિતિ પર સરકારે નવી નીતિ બનાવી છે। તેઓનું કહેવું છે કે હવેથી વર્ષમાં 2 વખત બ્રિજનું ઇન્સ્પેક્શન થશે, પરંતુ આ પહેલા જ્યારે સંદેશ ન્યૂઝ વડોદરાના બ્રિજની ચકાસણી કરી તો વાસ્તવિકતા ઉઘાડી પડી ગઈ છે। વડોદરાનો અમિતનગર બ્રિજ 10 વર્ષમાં બિસ્માર બની ગયો છે। 12 જૂન 2013 શહેરના પ્રથમ ફ્લાયઓવર બ્રિજ અમિતનગર બ્રિજનું લોકાર્પણ થયું હતું, જે તે સમયે 31 કરોડના ખર્ચે તે તૈયાર થયો હતો, પણ હાલ આ બ્રિજની હાલત દયનીય છે। બ્રિજની નીચે પિલ્લરોમાં તિરાડો પડી ગઈ છે, દિવાલોમાં મોટા મોટા બકોરા પણ પડી ગયા છે, સિમેન્ટ કોન્ક્રીટ હાથથી જ ઉખડી જાય છે। ઓછામાં ઓછા 50 વર્ષના આયુષ્યને ધ્યાનમાં રાખી બ્રિજ બનાવવામાં આવતો હોય છે, પરંતુ અહીં તો પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય એવો ઘાટ સર્જાયો છે। દેવભૂમિ દ્વારકામાં સતત 4થા દિવસે ડિમોલેશનની કામગીરી યથાવત રહી। અત્યાર સુધીમાં 4 ધાર્મિક સ્થળો સહિત 273 ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હર્ષદ વિસ્તારમાં તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી દબાણ હટાવ કામગીરી આજે સતત 4થા દિવસે પણ યથાવત જોવા મળી હતી। હર્ષદ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા 4 દિવસ દરમિયાન 4 ધાર્મિક સ્થળો સહિત 273 જેટલા ગેરકાયદેસર દબાણોને જમીન દોસ્ત કરી દેવાયા છે, જેમાં 214 રહેણાંક, 55 કોમર્શિયલ અને 4 ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે। 4 દિવસમાં 11 લાખ ચોરસ ફૂટ કરતા વધુ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે। ચુસ્ત બંદોબસ્તની વચ્ચે આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે, સાથે કાટમાળ હટાવવાની કામગીરી પણ ચાલુ છે। બેટ દ્વારકામાં 5 મહિના અગાઉ તંત્ર દ્વારા ઓપરેશન ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને તે બાદ તંત્ર દ્વારા ફરી એક વખત આ જ કામ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને લોકો ₹688 મિલકત સીલ કરી છે અને ₹10 કરોડ 43 લાખ ની વસૂલાત કરી છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 10% વ્યાજ માફી સ્કીમ ના અમલ પછી અત્યાર સુધીમાં કુલ ₹136.44 કરોડની આવક થઈ છે, તો બીજી તરફ વડોદરા કોર્પોરેશન દ્વારા હાલમાં બાકી મિલકત વેરા માટે માસ સેલિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। 1397 કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવી છે, જ્યારે
1598 મિલકત ધારકોને બાકી વેરાને લઈને નોટિસ આપવામાં આવી છે, તો 132 ઘરોમાં પાણીના કનેક્શન કાપવામાં આવ્યા છે। વેરો વસૂલ કરવા માટે માસ સીલિંગ ઓપરેશન હાથ ધરાયું છે, જેના કારણે વડોદરાને 4 કરોડ રૂપિયા જેવી વેરાની આવક થઈ છે, તો અન્ય કોર્પોરેશનો પણ લાલ લાખ કરીને વેરો વસૂલ કરી રહી છે। ગુજરાત મોડેલની મોટી મોટી વાતો થઈ રહી છે, પરંતુ શિક્ષણ ક્ષેત્રે અદાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। ગુજરાતમાં શિક્ષણની વરવી વાસ્તવિકતા સામે આવી છે। પ્રાથમિકમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો સૌથી વધુ હોવાનું અને પ્રાથમિકમાંથી ડ્રોપ આઉટ મામલે ગુજરાત દેશમાં ત્રીજા નંબરે હોવાનું જાણવા મળ્યું છે। માત્ર ઉત્તર પ્રદેશ અને બિહાર ગુજરાત કરતાં આગળ છે, જે ખરેખર ગુજરાત માટે દયનીય બાબત છે। ગુજરાતમાં 1,06,885 બાળકોએ પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધો નથી, તો દેશમાં કુલ 9,30,531 બાળકોએ પ્રાથમિકમાં પ્રવેશ લીધો નથી। ગુજરાતમાં માધ્યમિકમાં ડ્રોપઆઉટ રેશિયો સરેરાશ કરતાં ઊંચો છે, જ્યારે માધ્યમિકમાં ડ્રોપઆઉટ રેશિયો 17.85% હોવાનો ખુલાસો થયો છે। તો કેન્દ્ર સરકારે આ આંકડા લોકસભામાં રજૂ કર્યા હતા અને તે પ્રબંધ પોર્ટલના આધારે રજૂ કરવામાં આવ્યા હતા। વેરાવળની આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલની અંદર પ્રાર્થના મુદ્દે વિવાદ સર્જાયો છે। હિન્દુ ધર્મ વિરોધી પ્રાર્થના બોલાવાતા લોકોમાં રોષ જોવા મળ્યો। વેરાવળની આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે। સ્કૂલમાં હિન્દુ ધર્મ વિરુદ્ધ પ્રાર્થના બોલાવાતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો અને વાલીઓએ વિરોધ પણ નોંધાવ્યો। શાળાના અકૃત્ય કારણે મામલો ગરમાયો હતો, જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। તાલુકા શિક્ષણ અધિકારી અને કેળવણી નિરીક્ષક દ્વારા આ સમગ્ર મામલાને લઈને તપાસ કરવામાં આવશે। સ્કૂલમાં હિન્દુ ધર્મ વિરુદ્ધ પ્રાર્થના બોલાવાતા હિન્દુ સમાજના આગેવાનો દ્વારા મીટિંગ બોલાવીને ચર્ચા કરાઈ હતી। વાલીઓએ વિરોધ નોંધાવતા સ્કૂલ પ્રશાસને ખાતરી આપી છે અને કહ્યું છે કે હિન્દુ ધર્મ વિરોધની આ પ્રાર્થના હવે નહીં બોલાવવામાં આવે। રાજ્યમાં કોરોના બાદ H3N2ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। આ વચ્ચે જ સુરત બાદ વડોદરામાં પણ 58 વર્ષીય મહિલાનું શરદી ખાંસી અને તાવ બાદ મોત નીપજ્યું છે। વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી શરદી ખાંસી તાવ જેવા લક્ષણો વાળા દર્દીઓનો રાફડું ફાટ્યું છે। તેવામાં વડોદરામાં H3N2 થી વાયરસથી 58 વર્ષીય મહિલાનું સયાજી હોસ્પિટલના કોવિડ આઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ મોત થતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે। H3N2 થી ગુજરાતમાં બીજું અને દેશમાં ત્રીજું મોત થયું છે। જો કે વડોદરાની આ મહિલાનું ખરેખર H3N2ની મોત થયું છે કેમ કે તે જાણવા તેના બ્લડ સેમ્પલો ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે। મહિલાને ઓક્સિજન લેવામાં પણ તકલીફ શરૂ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા। આ દરમિયાન તેઓનું મોત નીપજ્યું છે। H3N2 વાયરસ જે શ્વાસ સંબંધી ઇન્ફેક્શન છે, જે દર વર્ષે રોગનું કારણ બને છે, પરંતુ આ વખતે મોતની ઘટના સામે આવતા તંત્ર દોડતું થયું છે। ટેસ્ટ મેચમાં ખાલિસ્તાની ગ્રુપ દ્વારા ધમકી આપવાના મુદ્દે મોટો ખુલાસો થયો છે। આ મામલે મધ્યપ્રદેશ કરેક્શન પણ સામે આવ્યું છે। ભારત ઓસ્ટ્રેલિયા મેચ પહેલા ધમકી મળવાના મામલે તપાસ તો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે ખાલિસ્તાની દ્વારા ધમકી મુદ્દે ક્રાઇમ બ્રાન્ચ JCB પ્રેમવીર સિંઘનું નિવેદન સામે આવ્યું છે। JCBએ કહ્યું છે કે 8 અને 9 માર્ચના રોજ પ્રી રેકોર્ડેડ મેસેજ સામે આવ્યા હતા। આ મેસેજ મધ્યપ્રદેશથી આવ્યા હતા। મેસેજ મળ્યા બાદ મધ્યપ્રદેશના સતના ટાઉનમાં તપાસ કરવામાં આવી હતી। સતના ટાઉનથી ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ મળી આવ્યું હતું। આરોપીઓ વોઇપ કોલને એક્સચેન્જ કરીને પ્રી રેકોર્ડ કરતા હતા। તેમણે ઉમેર્યું છે કે નરેન્દ્ર અને રાહુલ નામના 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। અન્ય એક આરોપી ગુરુ પતવંતસિંહ આતંકવાદી જાહેર થયેલો છે। ગુરુ પતવંતસિંહ સાથે આરોપીઓના કનેક્શન હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। સાથે જે આરોપીઓની ધરપકડ થઈ છે તે આરોપીઓ ટેકનિકલ જાણકાર હોવાનું પણ સામે આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા ઉત્સવો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવાનું સામે આવ્યું। છેલ્લા 2 વર્ષમાં 57 કરોડ કરતાં પણ વધુ રૂપિયાનો ખર્ચ સરકારે કર્યો। હાલ વિધાનસભા ગૃહ ચાલી રહ્યું છે, ત્યારે ગૃહમાં સરકારે વિવિધ પ્રકારના ઉત્સવોમાં કેટલો ખર્ચ થયો તેના આંકડા જાહેર કર્યા છે। સરકારે નવરાત્રી ઉત્સવ પાછળ 2 વર્ષમાં 993.45 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે, જ્યારે રણ ઉત્સવ પાછળ 2 વર્ષમાં 2,038.67 લાખનો ખર્ચ થયો છે। તો સાપુતારા મનસૂન ફેસ્ટિવલમાં 191.12 લાખનો ખર્ચ થયો, મેઘાણી કાર્યક્રમમાં 48.6 લાખ, ગાંધી જયંતિ પાછળ 75.15 લાખ, ધોળાવીરા ઉત્સવમાં 113.67 લાખ રૂપિયાનો ખર્ચ થયો, તો શિવવંદના પાછળ 19.47 લાખ, આઝાદી કા અમૃત મહોત્સવ પાછળ 627.32 લાખ રૂપિયા ખર્ચ સરકારે કર્યો। ઉત્સવો પાછળના ખર્ચમાં સૌથી વધુ ખર્ચ ડેકોરેશન પાસે થતો હોય તેવું સામે આવ્યું। લગભગ 5,500 લાખ રૂપિયા જેટલો ખર્ચ માત્ર ડેકોરેશન પાછળ કરવામાં આવ્યો હોવાના આંકડા સરકારે આપ્યા। રાજકોટમાં જળ સંકટ ન સર્જાય તેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। આજી ડેમ બાદ ન્યારી
ડેમમાં પણ સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં માત્ર 42.22% જળ સંગ્રહ રહ્યો છે, જેના પગલે આગામી ઉનાળામાં પાણીનો પ્રશ્ન સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જેના ભાગરૂપે હાલ રાજકોટના હાજીર બાદ ન્યારી 1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટમાં 20 લાખ લોકો પૈકી નળ જોડાણ ધરાવતા આશરે 16 લાખ લોકોને દૈનિક માત્ર 20 મિનિટ પાણી આપવામાં આવે છે. છતાં હાજી ડેમ શિયાળામાં જ ખાલી થવા લાગતા સૌની યોજના દ્વારા ડેમમાં 650 MCFT પાણી ઠાલવવા બાદ આજે ન્યારી 1 ડેમમાં પાણીનું સૌની યોજનાનું પાણી ઠાલવવાનું શરૂ કરાયું છે. ન્યારી 1 ડેમમાં 1248 MCFTની ક્ષમતાની સામે 640 MCFT પાણીનો સંગ્રહ છે. ઉનાળાની શરૂઆત થતાં આગામી સમયમાં વધુ પાણી છોડવું પડશે અને તેના જ કારણે લોકોને પાણી મળી રહેશે. તો હવે સંઘ પણ સરકારના સમર્થનમાં છે. સજાતીય લગ્નને લઈ અને સંઘે કહ્યું છે કે આ તદ્દન નકારી શકાય તેવી બાબત છે, કારણ કે લગ્ન એ વિજાતીય સેક્સ સાથે થતો સંબંધ છે. પાનીપતમાં ચાલી રહેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં સમલૈંગિક લગ્ન અંગે કેન્દ્ર સરકારના વલણને સમર્થન આપ્યું છે. હાઉસબોલે કહ્યું છે કે લગ્ન ફક્ત ઓપોઝિટ લોકો વચ્ચે જ થઈ શકે છે. 12 માર્ચથી શરૂ થયેલી સભાની 3 દિવસીય બેઠકના છેલ્લા દિવસે મંગળવારે દત્તાત્રેય હાઉસબોલે પત્રકાર સાથે વાતચીત કરી અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ RSSની સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ એકમ છે, જેને સંઘની વિચારસરણી તરીકે પણ ઓળખવામાં આવે છે. સંઘ સંબંધિત તમામ મહત્વપૂર્ણ નિર્ણયો અને વ્યૂહરચના આમાં લેવામાં આવી છે. હાઉસબોલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ સંસ્કાર છે. સ્કોટ દ્વારા વધતી માંગને પહોંચી વળવા ભારતમાં એકમાત્ર અત્યાધુનિક પ્લાન્ટ ધરાવતી સ્કોટ ગ્લાસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા એમ્બર ગ્લાસનું ઉત્પાદન શરૂ કરાયું છે. આ પ્રસંગે વિશેષ ભરૂચના જંબુસર ખાતે સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં ગ્લોબલ હેડ ડોક્ટર પેટ્રિક માર્ક ગલરે પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે એશિયામાં વધતી જતી માંગને પહોંચી વળવા સ્કોટે ભારતમાં તેના પોતાના ફાર્મા ગ્લાસના ઉત્પાદનના વિસ્તરણ માટે છેલ્લા 3 વર્ષમાં 75 મિલિયન યુરો એટલે કે અંદાજિત 660 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ગુજરાત સ્થિત આ સુવિધા બોરોસિલિકેટ ગ્લાસ ટ્યુબિક માટે કંપનીનું ઉત્પાદન કેન્દ્ર કરે છે. તાજેતરમાં જ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કચ ઓલ્સ અને સાથે જ પ્રધાનમંત્રી મોદી વચ્ચે થયેલી સંમતિ મુજબ જર્મની દ્વારા ભારતમાં વધુ ને વધુ રોકાણ કરવા માટેની પ્રતિબદ્ધતાને પણ સમર્થન આપે છે. શોર્ટ ગ્લાસ ઇન્ડિયા મેં એમ્બર ગ્લો સેરેમની મેં આપ સબ લોગો કા સ્વાગત કરતા હું. આજ હમારે લીએ બહોત બડા દિન હૈ કે હમને નયા એમ્બર ગ્લો ટેન્ક યહાં પે એસ્ટેબ્લિશ કિયા હૈ. એમ્બર ગ્લાસ કા યે ઇન્ડિયા મેં અકેલા ટેન્ક હૈ જો હમને મેક ઇન ઇન્ડિયા કે તહેત ઇનિશિયેટિવ કે તહેત કિયા હૈ. મેં ગુજરાત ગવર્મેન્ટ કો ભી ઇસકે લીએ આભારી હું ઓર ઉનકો ધન્યવાદ દેતા હું કે ઉન્હોને હમે પૂરી તરહ સે સપોર્ટ કિયા, જિસકી વજહ સે યે એક નઈ ટેક્નોલોજી કા એમ્બર ટેન્ક હમને એસ્ટેબ્લિશ કિયા યહાં પે. ઓર યે એમ્બર ટેન્ક એમ્બર ગ્લાસ જો બનાતા હૈ વો બહોત હી યુનિક ગ્લાસ હૈ જો સન રેસ સે બચાને કે લીએ જિતની ભી મેડિકેશન હૈ ઉસકે લીએ યે પેકિંગ કા એક પરફેક્ટ મીડિયમ હૈ. વી આર વેરી ડિલાઇટેડ ધેટ યુ આર ઓલ કમિંગ હિયર ટુ વિઝિટ અસ એન્ડ સેલિબ્રેટ વિથ અસ અવર ન્યુ ટેન્ક start of production here in Jambusar. What we are doing here, we are expanding our facility, and what's very special, we are producing a new type of glass here. It's called Ember glass, which is used for light sensitive medications, and this is the first time we are producing Ember tank in Asia for the domestic Indian market. આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.